હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? પરિશ્રમ સ્કૂલ વતી વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર પહેલું ભણીએ છીએ, ધંધાકીય સેવાઓ વન. ચેપ્ટર બીજું, સોરી, ધંધાકીય સેવાઓ વન. આ ધંધાકીય સેવાઓ વનની અંદર આજે તમારે ભણવાનું છે વીમાનો અર્થ આપી તેના સિદ્ધાંતો સમજાવો. પ્રસ્તાવના એ જ કે માનવીનું જીવન અનિશ્ચિતતાથી ભરેલું છે, ધંધાકીય પ્રવૃત્તિઓ પણ અનિશ્ચિત અને જોખમી છે. આની અંદર કોઈની કોઈ પ્રકારના તો કે જોખમો તો આવવાના છે, પણ આ જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમો એક અતિ આવશ્યક પગલાં સ્વરૂપે એક ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આ વીમો છે, વીમો એટલે શું? તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે જેમાં એક પક્ષકાર વીમો લેનાર હોય છે અને બીજો પક્ષકાર વીમો ઉતારનાર હોય છે. વીમો મેળવનાર બીજા પક્ષકારને પ્રીમિયમ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ રકમના બદલામાં અમુક સમય દરમિયાન થતું નુકસાન ભરપાઈ કરી આપવાનું વચન આપે છે. આ તો થયો વિસ્તૃત અર્થ. ટૂંકમાં વીમો એટલે શું? તો કે એક વીમેદાર માથે આવેલું જોખમ અનેક વીમેદારો વચ્ચે વહેંચવાની પ્રક્રિયા. એટલે કે કોઈ એક વીમેદાર માથે જોખમ આવે તો બીજા બધા વીમેદારો પાસેથી જે પ્રીમિયમની રકમ આવેલી હોય તે જેની પાસે જોખમ આવેલું હોય એને એ નાણાં ભરપાઈ કરી દે. આવી સેવાકીય પ્રવૃત્તિ કરતી કંપની એટલે વીમા કંપની. વિદ્યાર્થી મિત્રો, આ વીમા કંપનીની અંદર પણ એને પણ કેટલાક કાયદાનું પાલન કરવું પડે, એને પણ કેટલાક સિદ્ધાંતોનું પાલન કરવું પડે, એને નિયમોનું પાલન કરીને આગળ વધી શકે. તો એને કયા કયા સિદ્ધાંતો હોય છે? જો એ સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો જ વીમાની રકમ પાકતી હોય છે. જો સિદ્ધાંતોનો નિયમોનો ભંગ થતો હોય તો એક રૂપિયો પણ મળતો નથી. તો એવા સિદ્ધાંતો મુખ્ય ચાર રહેલા છે. કેટલા સિદ્ધાંતો છે? ચાર. એક સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. આ મુખ્ય ચાર સિદ્ધાંતો છે. આમાંથી કોઈ પણ એક સિદ્ધાંત પૂછાય તો પણ તમને આવડતા હોવો જોઈએ અને બધા સિદ્ધાંત પૂછાય તો પણ તમને આવડતા હોવો જોઈએ. એની માટે આપણે વિસ્તૃત માહિતી મેળવશું. પહેલું છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમા કંપની અને વીમા ધારક બંને વચ્ચે સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. સંપૂર્ણ ભરોસો કોને કહેવાય? તો કે બંનેમાંથી કોઈ એક પણ ખોટું કાર્ય ન કરે. એને સમજીએ કે વીમો ઉતારતા પહેલાં વીમા કંપની દ્વારા કેટલીક માહિતી મંગાવવામાં આવે છે અને આ માહિતી સંપૂર્ણ કેવી હોવી જોઈએ? સાચી, સચોટ જ હોવી જોઈએ અને પ્રમાણિકપણે આપવી જોઈએ. એમાં કોઈ માહિતી છુપાવાય નહીં. મોટાભાગે હવે એવું બનતું હોય છે, કોઈ બીમારી લાગુ પડી જાય ને પછી વીમો ઉતારે તો એ માહિતી છુપાવી કહેવાય, એ વીમાની રકમ પાકતી નથી, મળતી નથી. એટલે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. આગળ જોઈએ, જો કોઈ વ્યક્તિની માહિતી છુપાવે અથવા માહિતી ખોટી આપે તો આવા સમયે વીમા કંપની વળતર ચૂકવવા માટે જવાબદાર બનતી નથી. જો ખોટી માહિતી આપે કે માહિતી છુપાવે તો સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો શું થયો કહેવાય? ભંગ થયો કહેવાય. અને તો એ વીમા કંપની એક રૂપિયો પણ આપે નહીં. આને કહેવાય સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. ટૂંકમાં, કોઈ માહિતી છુપાવવાની નહીં. જો માહિતી છુપાવે તો વીમા કંપની પૈસા આપવા માટે જવાબદાર નથી, જેને કહેવાય સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. નેક્સ્ટ બીજો પોઈન્ટ છે નુકસાન વળતરનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, આ નુકસાન વળતરનો સિદ્ધાંત શું છે? તો કે આ સિદ્ધાંત મુજબ ગમે તેટલી રકમનો વીમો ઉતારવામાં આવ્યો હોય પરંતુ મિલકતને જેટલું નુકસાન થયું હોય તેટલું જ વળતર વીમા કંપનીએ આપવાનું હોય છે, જેને નુકસાન વળતરનો સિદ્ધાંત કહે છે. નુકસાન ગમે એટલાનું થયું હોય પણ તમે જેટલો વીમો ઉતારાયેલો હોય અથવા તો જેટલું નુકસાન થયું હોય એટલી જ વીમા કંપની વળતર ચૂકવે, એને નુકસાન વળતરનો સિદ્ધાંત કહેવાય. દાખલા તરીકે, તમારી પાસે 12 લાખની ગાડી છે. 12 લાખની ગાડીનું એક્સિડન્ટ થાય અને 12 લાખની ગાડીમાંથી માત્ર ને માત્ર તમારે વીમા કંપની પાસેથી તમારે વીમો 12 લાખ રૂપિયાનો સંપૂર્ણ છે, પરંતુ ગાડીને નુકસાન 1 લાખનું જ થયું છે. કેટલાનું? 1 લાખનું. તો વીમા કંપની માત્ર કેટલા આપવા માટે જવાબદાર છે? તો કે 1 લાખ રૂપિયા જ આપવા માટે જવાબદાર છે. કહેવાનો મતલબ, જેટલું નુકસાન થયું હોય એટલું જ વળતર મળે, એને નુકસાન વળતરનો સિદ્ધાંત કહેવાય. આ સિદ્ધાંત મુજબ વીમો લેનારને માત્ર નુકસાન વળતર જ મળે છે. જો મિલકતની અડધી રકમનો વીમો ઉતારેલ હોય અને નુકસાન થાય ત્યારે વીમા કંપની માત્રને અડધી રકમનું જ વળતર આપે છે. એક્ઝામ્પલ તરીકે, આલિયાએ ફેક્ટરીમાં 15 લાખની મિલકત માટે 5 લાખનો આગનો વીમો લીધો છે. 15 લાખની મિલકત માટે 5 લાખનો આગનો વીમો લીધો છે. જો આગને કારણે ફેક્ટરી નાશ પામે તો માત્ર કેટલા લાખ? તો કે 5 લાખનું જ નુકસાન વળતર મળશે. કેમ?
ભલે એની મિલકત 15 લાખની હોય પણ વીમો 5 લાખનો છે. અને બીજું ઉદાહરણ, 5 લાખનું નુકસાન ન થયું હોય અને એમાં નુકસાન માત્ર 2 લાખનું થયું હોય, 5 લાખનો વીમો છે પણ નુકસાન 2 લાખનું થયું હોય, તો માત્ર કેટલા મળે? તો કે 2 લાખ જ મળે, જેને કહેવાય નુકસાન વળતરનો સિદ્ધાંત. ત્રીજો પોઈન્ટ છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. મોસ્ટ આઈએમપી છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિત એટલે શું? તો કે વીમા વસ્તુના અસ્તિત્વથી વીમો લેનારને ફાયદો હોય અને તેના નાશથી પણ તેને નુકસાન થયું હોય ત્યારે તેવી વસ્તુમાં જ વીમો લેનારનું વીમા યોગ્ય હિત છે તેમ કહેવાય. એટલે કે એની માલિકી ખુદની હોવી જોઈએ. સમજવાની વાત એ કે બીજાની માલિકીની મિલકતો ઉપર તમે વીમો લઈ શકો નહીં. માલિકી કોની હોવી જોઈએ? મિલકત પોતાની જ હોવી જોઈએ, બીજાની મિલકત ઉપર નહીં. બીજાને નુકસાન થાય તો તમે એની ઉપર વીમો ઉતારો એવું શક્ય નથી. એટલે કે પોતાની મિલકત પર જ વીમો ઉતારી શકાય, અન્યની મિલકત પર નહીં. એક્ઝામ્પલ તરીકે, પાડોશીના મકાનને નુકસાન થાય તો આપણને દુઃખ થાય કે ઓહો પાડોશીના મકાનને આગ લાગી, નુકસાન થયું. પરંતુ આપણે એને આર્થિક નુકસાન થતું નથી, આપણને એમાં કોઈ આર્થિક નુકસાન થતું નથી. માટે આપણી માલિકી સિવાયની અન્ય માલિકી માટે વીમો લઈ શકાય નહીં. એટલે કે પાડોશીના મકાનની અંદર આગ લાગે કે એને કોઈ નુકસાન થાય એનો વીમો આપણે લઈ શકીએ નહીં, કારણ કે તેમાં આપણું યોગ્ય હિત નથી. આને કહેવાય વીમા યોગ્ય હિત, જેમાં પોતાનું હિત હોવું જોઈએ. ચોથો પોઈન્ટ છે હક બદલાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત નુકસાન વળતરના સિદ્ધાંતનો પૂરક સિદ્ધાંત છે. જ્યારે વસ્તુને નુકસાન થાય ત્યારે તેના પર વળતર મળે, ત્યારબાદ તે વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બની જાય છે. એટલે શું વિદ્યાર્થી મિત્રો, કોઈ તમારી મિલકત હોય એને નુકસાન થાય તો વીમા કંપની નુકસાન વળતર આપે છે, પણ જે નુકસાન પામેલી વસ્તુ છે એની ઉપર વીમા કંપનીનો હક બને છે. વીમા કંપની આ વસ્તુ કે એ ભંગારનું વેચાણ કરીને નફો મેળવી શકે છે. દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે જોજો, અકસ્માતમાં કોઈ વાહનને નુકસાન થાય તો જેટલા ભાગમાં નુકસાન થયું હોય તેટલું વળતર મળે, પરંતુ નુકસાન પામેલ ભાગ વીમા કંપનીનો બની જાય છે. વીમા કંપની નુકસાન પામેલ ભાગનું વેચાણ કરીને શું મેળવશે? વળતર કે નફો મેળવી શકશે. ઉદાહરણ તરીકે, તમારું ફોરવ્હીલ ગાડી હોય, ફોરવ્હીલ ગાડીનું અકસ્માત થાય, આગળનું બોનેટ ભાંગી જાય, તો એ બોનેટ વીમા કંપની નવું નખાવી દે, પણ જે આગળનું બોનેટ ભાંગી ગયું છે એનો જે ભંગાર છે એ ભંગાર બધો એના ઉપર હક કોનો? તો કે વીમા કંપનીનો. એ વીમા કંપની છે એ ભંગારનું વેચાણ કરી અને પૈસા વસૂલી શકે છે. આમ ઉપસાહારની વાત કરવામાં આવે તો આમ વીમા કંપનીઓ દ્વારા વીમો મેળવનારની છેતરપિંડી કે અન્ય ખોટા કાર્યો ન કરી શકે. સમજાય છે? વીમો મેળવનાર ખોટું કોઈ કામ કરી ન શકે, ખોટું બોલી ન શકે, છેતરપિંડી ન કરી શકે, બીજાની મિલકત ઉપર વીમો પણ ન ઉતારી શકે. ઉપર મુજબના સિદ્ધાંતો દ્વારા કાબૂમાં રાખી શકાય છે. આમ સિદ્ધાંતોનું મહત્વ અનેરું રહેલું છે. આ સિદ્ધાંતોનું પાલન કરી અને સિદ્ધાંતોનું પાલન કર્યું હોય તો જ વીમા કંપની વળતર ચૂકવે છે. થેન્ક યુ વેરી મચ.